તાજેતરમાં કડી તાલુકાના એક ગામમાં ગૌરક્ષકને કસાઈઓ દ્વારા હત્યા કરવાના બનાવને પગલે ઈડર શહેરમાં હિન્દુ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુરના વતની ગૌરક્ષક રાજુભાઈ રબારીનું અસામાજિક તત્વોએ જે કસાઈઓ દ્વારા હત્યા કરવામાં આવેલ તેના વિરોધમાં ઈડર હિન્દુ સમાજ અને ગૌરક્ષા પ્રેમીઓ દ્વારા ઈડર સર્વપ્રતાપ હાઈસ્કૂલથી મેઇન બજાર એપોલો સર્કલ થઈ પ્લેકાર્ડ અને બેનર સાથે ગૌ હત્યા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ઈડર પ્રાંત કચેરી સુધી રેલી કાઢી હતી અને ઈડર નાયબ કલેક્ટર એજે દેસાઈને આવેદનપત્ર આપી ઈડર હિન્દુ સમાજના અગ્રણીઓ અને ગૌ પ્રેમીઓએ એવી રજૂઆત કરી હતી કે સ્વર્ગસ્થ ગૌરક્ષક રાજુભાઈ રબારીના હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને ગૌ હત્યા બંધ થાય તથા સ્વર્ગસ્થ ગૌરક્ષક રાજુભાઈ રબારીને ન્યાય મળે અને ગૌરક્ષક રાજુભાઈ હત્યા કેસની રાજ્ય સરકાર દ્વારા સાચી દિશામાં તપાસ થાય એવી માગણી કરી હતી. રાજેશ ચાવડા સાથે કિરણ રામી, સિટી ન્યૂઝ, ઈડર. હાલમાં તાજેતરમાં પેલી ઘટના બનેલી, રાજુભાઈ ગૌરક્ષક જે કસાઈઓ એમની જાહેરમાં હત્યા કરેલી છે એ બદલ સમગ્ર ઈડર હિન્દુ સંગઠન સમાજ દ્વારા, માલધારી સમાજ દ્વારા આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ કસાઈઓને કડકમાં કડક સજા થાય એવી અમારી હિન્દુ સમાજની સંગઠનની માગણી છે અને આ ગૌ હત્યા બંધ થાય એ બી અમારી હિન્દુ સમાજની લાગણી છે અને જ્યારે જ્યારે પણ ગૌરક્ષક કોઈ કસાઈને મારે તો આખો હિન્દુસ્તાન કહો કે દેશમાં ક્યાંય બી બહુ જ ગૌરક્ષકને તકલીફ પડે છે અને જ્યારે આજે ગૌરક્ષક રાજુભાઈ રબારી જે શહીદ થયા છે, જેમને કતલખાના બંધ કરાયા હતા, એ આજે રાજુભાઈને મોતને ઘાટ ઉતાર દીધા છે કસાઈઓએ, એમને ન્યાય મળે એવી અમારી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે. જય હિન્દ.